विषय कलरव पाठ 4 आवे वर्षा भाग 2 આપણે ભાગ 1 માં જોયું ગીત જોયું કે આવો મેઘ રાજા આવો મેઘ રાજા એના વિશે ગીત જોયું વાદળ વાદળ વર્ષો પાણી જોયું અને આપણા શરીરની સ્વચ્છતા વિશે જોયું હવે ભાગ 2 માં ઓળખો અને રામ પૂરો ઓળખો અને રામ પૂરો તો અહીંયા આગળ પાન નંબર 44 ઉપર પાન નંબર 44 ઉપર અહીંયા વ ર શ અને દ આપેલા છે અહીંયા વ આ ચિત્રમાં વ અહીંયા આ ચિત્રમાં ર વિશ અને અહીંયા દ આ આપેલા છે એમાં અહીંયા જુઓ આ વ છે તો આની અંદર જેટલા વ હોય સુધીને ગોળ કરવાનું અહીંયા ર છે તો આમાં જેટલા ર હોય સુધીને ગોળ કરવાનું અહીંયા શ છે તો જેટલા શ હોય સુધીને ગોળ કરવાનું અહીંયા દ છે તો જેટલા દ હોય એ સુધીને તમારે ગોળ કરવાનું એ તમને ખ્યાલ આવે કે આ વ છે આ ર છે આ શ છે અને દ છે એ સુધીને તમારે શું કરવાનું ગોળ કરવાનું છે તો અહીંયા જુઓ અહીંયા શું છે વ છે તો આમાં આ પાંદડાની અંદર જમ ડાળી છે એમાં જમની ડાળીની અંદર આપ જેટલા વ હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે તો અહીંયા આગળ અથવા તમારે ઓળખી અને રંગ પૂરવા છે તો અહીંયા કરેલ છે હવે ઓળખીને રંગ પૂરવાના છે અહીંયા ગોળ બધા ન કરે છે પણ તમારે તમારી સાથે બીજા કલરથી ગોળ કરવાનું અને એની અંદર રંગ પૂરવાનું તો ઓળખો અને રંગ પૂરો તો વ તો અહીંયા આગળ વ આ રહ્યું તો આ વની અંદર તમારે રંગ પૂરવાનો આ રીતે તમારું પછી અહીંયા પણ વ છે અહીંયા પણ વ છે તો આમાં પણ તમારે આ રીતના જેથી તમારો વ ભૂસાય ના જાય એવો રંગ કલર લેવાનો એટલે જેટલા વ છે એટલા સુધીને તમારે ગોળ કરવાનું એ કલર થી અને પછી એની અંદર રંગ પૂરવાના તો આ રીતના તમારે વ શોધી અને રંગ હવે અહીંયા શું શું છે દ છે તો દ ઓળખી અને રંગ પૂરવાના છે શું ઓળખીને દ ઓળખીને ગોળ કરી અને રંગ પૂરવાના છે તો અહીંયા જુઓ તમને દ કેટલા છે તો કે આ જુઓ અહીંયા દ છે તો તમારે દ ઓળખીને રંગ પૂરવાનો પછી આમાં દ ઓળખીને રંગ પૂરવાનો અહીંયા બીજા કયા જાય છે અહીંયા દ છે હવે જુઓ આમ દ છે અહીંયા નથી ને એટલે જેટલા દ હોય એટલા ઉપર ગોળ કરવાનું અને પછી એની અંદર જે રંગ આવતો હોય એ તમારે પૂરી દેવાનું તમને જે સારો લાગે અને જે ગમતો હોય એ રંગ પૂરી દેવાનું તો આ રીતના એની અંદર દળની અંદર રંગ પૂરવાનો તમારે અને પછી આ દ પણ ભૂસાઈ જવો જોઈએ નહીં એની તમારે ખાસ કાળજી રાખવાની કે જેથી તમારું દ પણ દેખાય આ રીતના દ ઓળખી અને ગોળ કરવાનો અને એની અંદર રંગ ઓળવાનો તો આ રીતના આપણે જોયું કે વ છે તો વ શોધી અને એની અંદર રંગ પૂરવાનો ર શોધી એની અંદર રંગ પૂરવાનો શ શોધી એની અંદર રંગ પૂરવાનો અને દ શોધી એની અંદર રંગ પૂરવાનો તો અહીંયા એ રીતના તમે તમારી જાતે વ્યવસ્થિત રીતના રંગ બહાર ના નીકળે એની કાળજી રાખી અને રંગ પૂરવાનો હવે મોટેથી વાંચો અહીંયા શબ્દો આપેલા છે શું આપેલું છે શબ્દો તો શબ્દો તમારે વાંચવાના અને લખવાના પણ છે નોટમાં તો અહીંયા જુઓ શબ્દો વાંચો અને લખો તો જુઓ ન મ જ મ મ ગ આ કેવા શબ્દો છે સાદા શબ્દો છે ન મ જ મ મ ગ હવે આ સાદા શબ્દો હતા હવે કેવા શબ્દો છે કાનાવાળા શબ્દો છે કેવા શબ્દો છે કાનાવાળા નામ ન ને કાનો છે ને એટલે નામ મ ને કાનો છે એટલે મા ન ગ ને કાનો છે એટલે ગા ન આપણે દર વખત કાનો કાનો બોલવાનું ના હોય બરાબર ને તમને સમજાવવા માટે હું બોલું છું નામ મા ન ગા ન તો એ
રીતના તમારે કાનાવાળા શબ્દો લઈ અને વાંચવાના કે જેથી તમને કાનાવાળા શબ્દો વાંચતા આવડે. હવે કાનાવાળા શબ્દ આપણે સાદા કાનાવાળા, હવે માત્રવાળા એટલે એક માત્ર વાળા. તો વણે એક માત્ર વે ર, ધને એક માત્ર દે વ, મને એક માત્ર મે, નને કાનો ના એટલે મે ના, વે ર દે વ મે ના. તો આ રીતના તમારે શબ્દો વાંચવાના અને લખવાના, એક એક અક્ષર કરી વાંચશો તો તમને જલ્દી વાંચતા આવડી જશે અને રોજ તમારે શબ્દો વાક્યો વાંચતું રહેવાનું. હવે બીજા શબ્દો છે અંદર જુઓ, વન જગ મન, સાદા શબ્દો છે. હવે વને કાનું વાન, જને કાનું જાન, સને કાનું શાન, એટલે કે જાન વાન જાન ને શાન. હવે ર મને એક માત્ર મે, ર મે ર મે, જ મને એક માત્ર મે, જ મે, ન મને એક માત્ર મે, ન મે, એટલે ર મે જ મે ન મે. એ રીતના તમારે શબ્દો વાંચવાના અને લખવાના જેથી તમને આવે. હવે ટપકા જોડવાના આવે છે, શું આવે છે ટપકા જોડવાના, તો તમારે આ રીતના લીટી કરેલી હોય અથવા આ રીતના ટપકા કરેલા હોય તો તમારે આ ટપકા નામ કરીને જોડવાના હોય, ટપકા આપેલા હોય તો તમારે આ રીતના ટપકાને જોડી અને આ રીતના તમારે કરવાના. હવે એ થઈ ગયું, હવે કાનું કાના વાળું જુઓ, આવી રીતના આમ આપેલું હોય, આવી રીતના ટપકા આપેલા હશે તો તમારે એની અંદર આવી રીતના કાનો કરવાનો. તમારે ટપકા જોડી અને કાના કરવાના માત્ર હોય તો કેવું છે, વ અને ઉપર એક માત્ર વે, રી ઉપર આ માત્ર છે ને તો અમ રીતના એ માત્ર લેવાનું. તો આ રીતના તમારે ટપકા આપેલા છે તો તમારે એ ટપકાની જોડી અને કાનો માત્ર રસ તમારે જોવાનો છે. અહીંયા આગળ પાન નંબર 45 ઉપર, પાન નંબર 45 ઉપર અહીંયા આગળ મેં તમને બતાવ્યું ને કે ટપકા જોડી અને તમારે આવી લીટી રેખાઓ દોરવાની છે. આવી રેખાઓ દોરી અને પછી અહીંયા આગળ કાણાવાળાની રેખા, પછી અહીંયા આગળ માત્રાવાળાની રેખા, એ રીતે ટપકા જોડીને તમારે નીચે જાતે તમારી રેખાઓ દોરવાની છે. પછી આંગળી ફેરવો, વ ર ષ દ, વ ર ષ દ એટલે આંગળી ફેરવી અને તમારે લખવાનું છે કે વ ર ષ ને દ એટલે વ ર ષ દ. તો આ રીતના વ ર ષ દ તમારે શબ્દ વાંચવાના અને લખવાના છે. તો આપણે જોયું, હવે પાન નંબર 46 ઉપર પણ આપેલું છે, વ ર ષ દ અહીંયા ટપકા આપેલા છે, વ ર ષ દ. તો એના પણ ટપકા તમારે એવી રીતના વ આપેલો હોય આમ કરી તો તમારે આમ કરી વ ઘૂંટવાનો, આમ કરી ટપકા ટપકા જોડી અને વને ઘૂંટી કાઢવાનો. પછી ર આપેલો હોય તો આમ કરી તો તમારે ર ને આમ કરી ટપકા જોડી ને ર ને આમ કરીને ઘૂંટી કાઢવાનો. સ આપેલો હોય તો તમારે સને ટપકા જોડી અને ઘૂંટી કાઢવાનું. તો અભિના સ સસલાનો સ અભિના ટપકા જોડી અને તમારે ઘૂંટવાનું. એટલે વ ર ષ પછી અહીંયા દ આપેલો હોય તો તમારે અહીંના દ, વ ર ષ દ, વ ર ષ દ અભિના ટપકા જોડી અને તમારે વ ર ષ દ ના શબ્દો છે. વ ર ષ દ એવા મૂળાક્ષરો છે એ તમારે લખવાના જેથી તમને ખ્યાલ આવે. અને ઉપર માત્રાનો છે એનો પણ મેં તમને બતાવ્યું કે આ રીતના તમારે માત્ર કરવાનું. તો આ રીતના માત્ર તમારે અહીંયા માત્રાનો પણ ટપકા જોડી અને કરતું રહેવાનું છે જેથી તમને એ પણ ખ્યાલ આવે કે આ રીતના ટપકા જોડી અને વ ર ષ દ
અને વે રે શે દે, વે રે શે દે એમ રીતના એના પાછળ તમારે લખવાનું આ લાઈન આપી છે ને, જગ્યા આપી છે તમારે અહીંયા લખવાનું દરેક બાળકે. હવે પાન નંબર 47 ઉપર વાંચો અને લખો. પાન નંબર 47 ઉપર જે રીતના વ ર શ ધ છે એ રીતના બીજા શબ્દો પણ આપેલા છે અને એ પછી આપણે આવતા ભાગમાં જોઈશું.